આપણા સહયોગી જોડાઈ ગયા છે મોર્નિંગ ટોપ સ્ટોક્સ ની વિગત સાથે અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ. ગુડ મોર્નિંગ આપ બંનેને. અદિતિ, શરૂઆત આપનાથી. બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત આઈટીના કાઉન્ટર્સની સાથે જ કરીશું. ગઈકાલે આપણે ડિસ્કશન કરી રહ્યા હતા જે પ્રમાણે આઈટીની અંદર શાર્પ ફોલ આવતો દેખાયો છે. માઇન્ડ રિઝલ્ટ્સની પહેલાં નર્વસ હતો, ઓલમોસ્ટ 4-5% ડ્રોપડાઉનની સાથે આજે ફરીથી એક વખત રિઝલ્ટને લઈને રિએક્શન્સ ત્યાં બનતા જોઈશું. રિઝલ્ટ્સ સારા છે, ઇન વન વર્ડ એક સારો નંબર કંપનીએ પોસ્ટ કર્યો છે. અને શરૂઆત ત્યાંથી જ કરીએ. ડોલર રેવન્યુ ટર્મ્સમાં નિયરલી 4.8% વૃદ્ધિ, પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુઝ લગભગ 5.2% જેટલા ઉપર આવતા દેખાય છે. પાંચમું એવું ક્વાર્ટર છે જ્યાં 5%+ ગ્રોથ આપણે કોન્સ્ટન્ટ કરન્સી અંદર વિટનેસ કરી રહ્યા છે. ક્વાર્ટર ફોરનો એબિટા માર્જિન્સ ઓલરેડી આપણે જે જોઈ રહ્યા છીએ એ સ્ટ્રોંગ કંપનીએ રિપોર્ટ કર્યો છે. પ્લસ જે ગાઈડન્સ અહીં આગળથી વર્કઆઉટ કરતું દેખાઈ રહ્યું છે એ પણ 20%+ છે. તો આ બધું ક્યુમ્યુલેટિવલી બેટર છે. પ્લસ ડીલ વિન્સ અને જે એમ્પ્લોયી હેડકાઉન્ટ છે એ પણ થોડાક હેલ્ધી દેખાઈ રહ્યા છે. FY22 માટે ઓવરઓલ ડોલર રેવન્યુ ગ્રોથ નિયરલી 31.1% પર એ રોબસ્ટ રહ્યો. સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી જ કરીએ. પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 8% વૃદ્ધિ અને જે પ્રમાણે એબિટા માર્જિન્સ સ્ટ્રોંગ દેખાયા છે નિયરલી 21% અરાઉન્ડ, એ થોડુંક વધારે જે કોન્ફિડન્સ છે બિલ્ટઅપ કરે છે. કેમકે બધી જ કંપનીઝ માટે આ વખતે જે વેજ હાઇક્સ છે, એટ્રીશન છે, એના લીધે માર્જિન્સ થોડાક ડેન્ટ કરતા દેખાયા હતા. તો માઇન્ડટ્રી તરફથી મેઇન્ટેન થયા છે, જે સૌથી મોટી બાબત. ટોપ ક્લાયન્ટ કન્ટ્રીબ્યુશન જે વધ્યું છે એ લગભગ 4.5-5% વૃદ્ધિ ત્યાં દેખાઈ છે. ટોપ 10ની વાત કરીએ એમાં એ લગભગ 3.5% આસપાસની વૃદ્ધિ ત્યાં વિટનેસ કર્યા છે. જો કે યર ઓન યર આ ગ્રોથ નિયરલી 25%+ છે, જે ધ્યાન રાખવું જોઈએ. વર્ટિકલ્સની અંદર ઓવરઓલ પરફોર્મન્સીસ સારા હતા. સૌથી સારું પરફોર્મન્સ ક્યાંથી દેખાયું? હેલ્થકેર સેગમેન્ટ 20.9% ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ આ વખતે વિટનેસ થયો છે. બટ એ ધ્યાન રાખવું, લો બેઝ હતો તેની એક ઇફેક્ટ ત્યાં આવી છે. પ્લસ ટ્રાવેલની અંદર લગભગ 9-9% વૃદ્ધિ પાછા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં. રિટેલ, મેન્યુફેક્ચરિંગ આ બધાની અંદર સ્લાઇટ ડ્રોપડાઉન છે લગભગ 2-2%. અને હાઈટેકની અંદર નજર કરો, લગભગ 5.5% વૃદ્ધિ ત્યાં દેખાઈ. BFSI સેગમેન્ટ આ વખતે પણ સ્ટ્રોંગ પરફોર્મ કરતું દેખાયું. નિયરલી 8.9% અરાઉન્ડનો ગ્રોથ ત્યાંથી ડિલિવર થયો છે. ક્યુમ્યુલેટિવલી વર્ટિકલ્સ તરફથી આ એક સારું પ્રદર્શન હતું જે આપણે નોટિસ કરી રહ્યા છીએ. પ્લસ કોનકોલની અમુક ડિટેલ્સ છે જેની પર નજર રાખવી જોઈએ. FY23નું ફ્રેશ હાયરિંગ અહીં આગળથી સિગ્નિફિકન્ટલી વધતું દેખાશે. અટ્રીશન ગ્રેજ્યુઅલી સ્ટેબિલાઇઝ થશે આવનાર ક્વાર્ટર્સ માટે, જે મેનેજમેન્ટે કમેન્ટ આપી છે. સાથે જ નવી એજ જે ટેકનોલોજી છે એની અંદર કંપનીનું જે ઓલરેડી પ્રેઝન્સ છે એને વધારે સારી રીતના આગળ કેટર થતું દેખાશે. અને કોન્ફિડન્ટ છે કંપની પોતાના જે એક્ઝિક્યુશન સ્ટ્રેટેજીસ છે કે ઇન્ડસ્ટ્રીને લીડ પ્રોફિટેબલ ગ્રોથ અહીં આગળથી ડિલિવર કરતી દેખાશે. એબિટા માર્જિન્સ તો કાઢીને 20%+ સુધીનું FY23 માટે એ સૌથી મોટી હાઇલાઇટ મારા માટે આ રિઝલ્ટની અંદર રહી. માઇન્ડના રિઝલ્ટ સારા જે આપણે નોટિસ કરી રહ્યા છીએ. ગઈકાલે અમુક મર્જરના ન્યૂઝ બી હતા, એની પર હજી કોઈ કમેન્ટ્સ આવતી નથી દેખાઈ. બટ ઇનકેસ આવશે તો આપણે એની પર ફોકસ કરીશું. બ્રોકરેજ નોટ્સ કઈ છે એની પર ગોલ્ડમેન સેક્સની શરૂઆત કરીએ. ન્યુટ્રલનું રેટિંગ 3744ના ટાર્ગેટ પ્રાઇસીસ. રિઝલ્ટ ઇન લાઇન છે, સ્ટ્રોંગ ડિમાન્ડ છે અને EPS એસ્ટિમેટ્સ ઘટાડી દીધા છે 2-3%. નાણાકીય વર્ષ 2026 સુધીમાં ફોરકાસ્ટ કરી રહ્યા છે 23% ડોલર રેવન્યુ ગ્રોથ FY23 માટે, 13% FY24 માટે અને માર્જિન્સ 20% અરાઉન્ડ કોટ કરી રહ્યા છે. નોમુરા તરફથી માઇન્ડટ્રી પર રિપોર્ટ. ન્યુટ્રલનું રેટિંગ 4320 ટાર્ગેટ પ્રાઇસીસ. રોબસ્ટ ગ્રોથ કન્ટિન્યુ થઈ રહ્યો છે, હેડકાઉન્ટ સિગ્નલ્સ સ્ટ્રોંગ છે અને ક્લાયન્ટ મેટ્રિક્સ જે દેખાઈ રહ્યા છે એ સાચી દિશામાં છે. સાથે જ ડીલ વિન્સ થોડાક સ્લગિશ હતા, બટ અહીંયા આગળથી જે સ્મોલર પ્રોજેક્ટ્સની અંદર ગ્રોથ દેખાયો છે એ વધારે સારા પેરામીટર્સ ઉપર છે. તો એ થોડુંક એડેડ એડવાન્ટેજ આ કંપની માટે ટર્ન આઉટ થતું દેખાયું. નેક્સ્ટ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઇક્વલ વેટનું રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસીસ કટ કરી નાખ્યા છે. 5100થી કટ કરી અને 4450 સુધી કરી નાખ્યા છે. ક્વાર્ટર ફોરના રિઝલ્ટ ઇનલાઇન હતા. કન્સ્ટ્રક્ટિવ મેનેજમેન્ટ કમેન્ટ્રી રહી છે. વોલેટાઇલ મેક્રો કન્ડિશન હતી, તેમ છતાં EPS એસ્ટિમેટ્સ અચીવેબલ દેખાઈ રહ્યા છે એ પોઝિટિવ કમેન્ટ છે. બટ ઓવરઓલ થમ્સઅપ છે બધા જ બ્રોકરેજ હાઉસીસ તરફથી માઇન્ટીના આ રિઝલ્ટ્સની ઉપર. તો ધ્યાન રાખો ત્યાં. નેક્સ્ટ કાઉન્ટર છે આજે વોચઆઉટ કર્યા છે એવિએશન કંપનીઝ છે. એવિએશન મિનિસ્ટર તરફથી અમુક કમેન્ટ્સ બનતી દેખાઈ છે કે કોન્ફિડન્ટ છે અહીંયા આગળથી જે એર ટ્રાફિકની ડિમાન્ડ છે એ સસ્ટેઇન કરવા માટે. અને થર્ડ વેવમાંથી આપણે બહાર આવી ચૂક્યા છે, તેમ છતાં અહીંયા આગળથી જે પેન્ટઅપ ડિમાન્ડ ઓલરેડી ટ્રાવેલ, ટુરિઝમ, રિવેન્જ જે બની રહી હતી એ હજી પણ ઇન્ટેક્ટ દેખાઈ રહી છે. અને સાથે જ કેપેસિટી અને પ્રાઇસિંગને લઈને અત્યાર સુધી જે થોડુંક અટકળો બની રહી હતી ફાઇનલી થોડુંક ઇઝ ઓફ થતા આગળ જતાં જોઈશું આપણે. અને
प्री कोविड हाईज ऑलरेडी रिवर्ट थी चुक्या है। आ वक्त 4.1 लाख पेसेंजर्स फर्स्ट टाइम क्रॉस थी और अपन ए नंबर्स पोस्टिंग थता देखाया अने साथ इंटरनेशनल करियर साथ हजी वन ऑन वन डायलॉग्स थे। डोमेस्टिक एरलाइन्स नियरली 15 जेटली नवी एडिशनल फ्लाइट्स ऑलरेडी अनाउंस कर चूकी है। कनेक्टिविटी आना दिवसों में घनी सारी क्वांटम नी अंदर वधती जोईशुं। आपणे इंटरनेशनल फ्लाइट्स जे आवनार अमुक दिवसों छे एनी अंदर नॉर्मलाइज थई अने पाछा फरता देखाशे अने साथे ज ETF नी उपर जे VAT रेट्स छे एनी अंदर पण थोड़ो घणो घटाडो आवनार दिवसोनी अंदर एक्सपेक्ट करी शकाय छे। आ सौथी मोटी कमेंट हती जेनी पर आपणे वॉच आउट करीशुं। आजे IGL आजे इंटरग्लोब एविएशन अने स्पाइसजेट जेवा काउंटर्स आने लईने थोड़ो घणो रिएक्ट करता देखाशे, तो नजर राखो एविएशन कंपनीज केवी रीतना रिएक्ट करे छे। नेक्स्ट काउंटर IGL नुं छे जे हुं डिस्कस करी रही छुं। केम डिस्कस करी रही छुं? કેમ કે અહીંયા કંપની ને એક લેટર મળ્યો છે જેની અંદર કંપની જે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે સેટઅપ કરતી દેખાશે જિયોગ્રાફિકલ એરિયાઝ બાંદા ચિત્રકૂટ અને મહોબા ડિસ્ટ્રિક્ટ્સની અંદર, અને PNGRB તરફથી અહીંયા આગળથી એક ગ્રાન્ટ મળી ચૂકી છે આ ડેવલપમેન્ટ માટે। તો એક પોઝિટિવ સાઈડ જે આપણે આ ઇનિશિએશન્સ જોઈ રહ્યા છીએ એ થોડુંક સેન્ટિમેન્ટલી પોઝિટિવ વર્કઆઉટ કરતા દેખાશે IGL માટે। તો નજર રાખો કેવી રીતના રિએક્શન્સ બને છે। સેન્ટિમેન્ટલ હશે, બુક્સની અંદર ઇફેક્ટ આવે છે, કેવી રીતના મેનેજમેન્ટ આને કેટર કરે છે એ તો ધ્યાન રાખતા જ રહીશું, બટ ઇનિશિયલી એક્સચેન્જીસ ઉપર આ ન્યૂઝ આવતા દેખાય છે તો આપણે આજે એ બી ટ્રેક કરીશું। બસ રેશેટ સાથે જ ગેસ કંપનીની અંદર જે ગેસ પ્રાઇસીસ શૂટઅપ થતા દેખાયા છે એને પણ આપણે આજે વોચઆઉટ કરીશું કેવી રીતનું એનું પણ રિએક્શન દેખાય છે। મીન ટાઈમ યશ, બીજા આપના રડાર ઉપર કયા સ્ટોક છે જેના ઉપર આજે ધ્યાન રાખવાનું રહેશે? ગુડ મોર્નિંગ, મલ્ટિપલ સ્ટોક્સ છે કે જેના ઉપર ફોકસ છે। સૌથી પહેલાં તો RVNL અને કોલ ઇન્ડિયા પર તમારે નજર હોવી જોઈએ, કેમ કે RVNL એ મહાનંદી કોલફિલ્ડ્સની સાથે એક MOU કર્યા છે અને તમને જણાવી દઈએ કે મહાનંદી કોલફિલ્ડ્સ જે છે તે ખાસ કોલ ઇન્ડિયાની જ એક સબસિડિયરી કંપની છે। તો રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને આ MOU કરવામાં આવ્યા છે મહાનંદી કોલફિલ્ડ્સની સાથે। RVNL અને મહાનંદી કોલફિલ્ડ્સની વચ્ચે આ MOU થયા છે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેમ વાત કરી તેમ, અને જે આ કોલ ઇન્ડિયાની આર્મ્સ છે મહાનંદી કોલફિલ્ડ્સ, આ બંને વચ્ચે આ ડીલ સાઇન થતી તમને જોવા મળી છે, તો નંબર વન। બીજું, આજના દિવસે ઝોમેટો પર એક નજર હોવી જોઈએ તમારી, કેમ કે 10 મિનિટની અંદર ડિલિવરીની જે તેમણે વાત કરી હતી, બ્લિંકિટ જે ખાસ વાત કરવામાં આવી હતી, તે 10 મિનિટની ફૂલ ડિલિવરી હવે તમને અહીંયાથી આવતી જોવા મળશે। તેના એમ્પ્લોઈઝની સાથે તેમણે ગુરુગ્રામમાં એક ટ્રાયલ બેઝિસ પર આ ઓફર આપવાનું શરૂ કર્યું છે, ફૂડ ડિલિવરીનો પ્રયોગ તેમણે એક્સપેરિમેન્ટ શરૂ કર્યું છે હવે, અને કઈ રીતે તેઓ આગળ સમગ્ર દેશમાં રોલ આઉટ કરશે, કઈ રીતે તેઓ લઈ જવા માગે છે વધુ આગળ, તે ફ્યુચરનો પ્રશ્ન છે। પણ આપણે જ્યારે આમનું લોન્ચ થયું હતું આ પ્લાનનું ત્યારે જ આપણે જોયું હતું, તો ઝોમેટો માટે એક મહત્વપૂર્ણ દિવસ રહેશે આજના દિવસે, સ્ટોક શું રિએક્શન આપે છે તે ખાસ આપણે જોતા રહીશું। નેક્સ્ટ, શુગર સ્ટોક્સ, આપણે જાણીએ છીએ આ સમગ્ર સેક્ટરે કયા પ્રકારના રિટર્ન્સ પાછલા 1-2 વર્ષની અંદર આપ્યા છે, અને હજુ પણ એક પોઝિટિવ ખબર તેમના માટે એ જોવા મળી રહી છે કે હવે શુગરની એક્સપોર્ટ એટલે કે નિકાસ જે છે તે પહેલીવાર 10 MT ને પાર પહોંચતી જોવા મળી રહી છે। વર્ષ 2021-22માં જે શુગરનું એક્સપોર્ટ છે આપણે ત્યાંથી ભારતમાંથી 64.90% વધ્યું હોવાનો દાવો અહીં વાણિજ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે। તો શુગર સેક્ટર, એક તો એથેનોલ, બીજી તરફ તમને ડિમાન્ડ સારી એવી જોવા મળી રહી છે, ત્રીજી તરફ એક્સપોર્ટ પણ સારું જોવા મળી રહ્યું છે, અને જે પ્રોડક્શન હોવા જોઈએ શેરડી વગેરેનું એ પણ બહુ જ સરસ છે, એટલે પાંચે આંગળીઓ ઘીમાં છે શુગર કંપનીઓની એ રીતે આપણે કહી શકીએ, અને હવે એક્સપોર્ટ પણ વધી રહ્યું છે, તો બધી રીતે સારું પોઝિટિવ એક ખબર શુગર સ્ટોક્સ માટે, એટલે આજે એક બહુ ભરપૂર તમને રિએક્શન આપે તો નવાઈ નહીં। અંતિમ કાઉન્ટર જે છે તે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓનો એક ડેટા સામે આવતો જોવા મળી રહ્યો છે, તેના પર તમારે નજર હોવી જોઈએ। તેમનો માર્ચનો જે બિઝનેસ અપડેટ છે તે સામે આવતું જોવા મળી રહ્યું છે, માર્ચ મહિનામાં જે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થયો છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે। સૌથી પહેલાં HDFC લાઈફ દિગ્ગજ કંપની છે, અને તેમાં નવા બિઝનેસના પ્રીમિયમમાં 5.89% વધારો તેમણે જોયો છે, મતલબ નવી પોલિસી તેમણે એટલી એક્સ્ટ્રા વેચી છે અને આટલું એક્સ્ટ્રા પ્રીમિયમ, ઓલમોસ્ટ 5.65% પ્રીમિયમ એક્સ્ટ્રા તેમણે રિસીવ કર્યું છે, અર્ન કર્યું છે, આ યર ઓન યર કમ્પેરિઝન છે। બીજી કંપની મેક્સ લાઇફના ડેટા પર નજર કરો, નવા બિઝનેસના પ્રીમિયમમાં 15% બહુ સારો ઉછાળો તેમણે અહીંયા જોયો છે, અને નવી પોલિસી સારી રીતે વેચી છે તેમણે, એટલે 15% પ્રીમિયમ યર ઓન યર બેઝિસ પર તેમણે એક્સ્ટ્રા અર્ન કર્યું છે। આવી જ રીતે SBI લાઇફ 11% ઉછાળો તમને જોવા મળશે પ્રીમિયમની અંદર, નવા બિઝનેસના પ્રીમિયમમાં, એટલે આ ત્રણેય કંપનીઓના ડેટામાં સૌથી વધુ મેક્સ લાઇફ તમને જોવા મળશે, ત્યારબાદ SBI લાઇફને સારો ફાયદો થતો જોવા મળ્યો છે, અને પછી HDFC લાઇફ તમને જોવા મળશે। ત્રણેય કંપનીઓના નંબર્સ અત્યાર સુધીમાં સામે આવતા જોવા મળ્યા છે, અને ત્રણેય પ્રીમિયમ વધારે કમાયું છે।